नमस्ते, जय मामा देव। तन्ना एजुकेशनल कैंपस गोंडल थी हूँ कुंट रेखा आपनु हार्दिक स्वागत करूँ छू। बाळको, आगळना लेक्चर में आपणे काव्य सत्तर कश्मीर जेमना कवि छे वीरेन्द्र मिश्र, साहित्य प्रकार छे काव्य। के कश्मीर छे ए केवुं छे तो के सोळे कळाए खीली उठेलो कश्मीर, एनी कंईक वात करी रह्या हता। તમારા ને મારા જેવા જે સહેલાણીઓ જે છે એ ત્યાં ફરવા માટે છે, એ જાય છે। સૌ કોઈની ઈચ્છા છે એકવાર કશ્મીર છે એ જોવું છે। હવે એ લોકો જે છે ત્યાં સહેલાણીઓ જે છે ફરવા માટે આવેલા જે સહેલાણીઓ છે એ ત્યાં હરેક ક્ષણે કંઈક ને કંઈક નવો અનુભવ કરે છે, એને ઘણું બધું છે ત્યાં જોવા મળે છે। ત્યાંનો નજારો જે છે કેવો છે તો કે તમે જ્યાં નજર કરો ત્યાં બરફથી ઢંકાયેલા પર્વત તમને જોવા મળે છે। એટલા માટે તમને શરૂઆત જ કીધું છે કે બરફ કી રાજકુમારી, ચારે બાજુ તમને બરફ જ બરફ જોવા મળે છે। પછી તો કે ઊંચા જે પર્વત જે છે પર્વતની બે પર્વતની વચ્ચેની જે જગ્યા જે છે ઘાટી જે છે એની વાત કરેલી છે કે ત્યાં તમને શું જોવા મળે છે તો કે એ ખીણમાં તમને ઘણા બધા છે સુંદર મજાના ફૂલ જોવા મળે છે। એકથી એક છે એ રંગબેરંગી ફૂલ તમને જોવા મળે છે અને તમારું મન છે પ્રફુલ્લિત થઈ જાય છે। પછી તો કે ધરતી પર છે એ ચારેય બાજુ સરસ મજાનું કોણું કોણું લીલું ઘાસ ઉગી નીકળેલું છે અને એ જોઈ એવું લાગે છે કે જાણે લીલી ચાદરમાં પાથરી હોય। હરેક ક્ષણે છે એ સહેલાણીઓ કંઈક ને કંઈક નવો અનુભવ કરે છે, ત્યાંનો હરેક અનુભવ છે પોતે જુએ છે નિહાળે છે અને પોતે એટલા ખુશ થઈ ગયેલા હોય છે કે પોતાને બીજું કંઈ વિચારવાનો સમય જ નથી મળતો, બીજું કંઈ પોતે છે ત્યાં વિચારી જ શકતા નથી। બસ એકથી એક સરસ મજાનો જે નજારો છે એ પોતે જુએ છે અને મન ભરીને એને માણે છે અને એ જ કરવું જોઈએ। આપણે એટલા પૈસા ખર્ચી અને ત્યાં સુધી ગયા હોય અને ત્યાં જઈને પછી ઘરનું ટેન્શન લઈને બેસી તો ત્યાં જવાનો કોઈ મિનિંગ છે નહીં। એટલે જ્યાં ગયા છીએ જ્યાં આપણે છીએ એને મન ભરીને માણી લઈએ, એને મન ભરીને જીવી લઈએ, તો એવું જ અહીંયા છે કે પોતે કહે છે કવિ કે ત્યાંના જંગલો છે એ પણ એટલા સુંદર છે। ત્યાં વધારે પડતા કયા વૃક્ષ છે તો કે આગળ આપણે વાત કરી છે દેવદારના ઊંચા ઊંચા વૃક્ષ છે, જ્યાં નજર કરો ત્યાં તમને વૃક્ષ જોવા મળે છે અને દેવદારના વૃક્ષ છે ખૂબ જ પ્રમાણમાં છે। દેવદારના વૃક્ષ છે માટે અમુક પ્રકારના સુગંધિત તેલ બનાવવામાં આવે છે અને એના લાકડામાંથી રમકડા બનાવવામાં આવે છે। એ દેવદારના વૃક્ષ તમને જ્યાં ત્યાં છે જોવા મળે છે। વધારે પડતા પ્રમાણમાં ફૂલ હોવાથી સ્વાભાવિક છે ત્યાં ભમરાઓ છે, ભમરાઓનું કામ શું છે તો કે ફૂલમાંથી રસ ચૂસવાનું, એ રસ ચૂસે છે અને આ જંગલની અંદર પતંગિયા અને ટીટોળીની વચ્ચે જાણે કે હરીફાઈ ન થઈ હોય એની જેમ આમ તેમ છે એ દોડી રહ્યા છે। આવો બધો નજારો છે એ પહેલા ફરવા આવેલા લોકો છે જુએ છે, ચરવાની જે ભેટા બકરા જે ચારવા વાળા જે છે એ સરસ મજાની વાંસળી વગાડે છે અને વાતાવરણ છે એને વધારે સુંદર બનાવી દે છે, એના સૂર છે એ વાતાવરણમાં પ્રસરી જાય છે અને લોકોને વાંસળીના સૂર સાંભળવા ખૂબ જ ગમે છે। આવી કંઈક છે આપણે વાત કરેલી હતી, આગળ જોઈએ વાંચીને। કાવ્ય સત્તર કશ્મીર, કવિ છે વીરેન્દ્ર મિશ્ર, પેજ નંબર 44। पल छीन किस बहाने से गुजरे हुए जमाने से, बस्ती करती बात जहां है दूर खड़े वीरान से। हरेक पल जे सहेलाणीओ फरवा माटे आवेला छे ने हरेक क्षणे कई पल क्षण यानी हरेक क्षणे पल क्षण मां घड़ीक मां कई नो कई नवो अनुभव छे ए थई जाय छे, कई नो कई ने नवो जोवा मळे छे। ચારે બાજુ સરસ મજાના પર્વત છે, બરફથી ઢંકાયેલા પર્વત છે, એ બરફ ઉગળે છે અને એનું પાણી જે વહેતું હોય છે ઝરણા સ્વરૂપે કે નદી સ્વરૂપે કે ક્યાંક ક્યાંક સરોવર છે, આ બધું જોવે છે। ચારે બાજુ સરસ મજાના ફૂલ છે, લીલી ચાદર હોય એની જેમ ઘાસ છે,
સરસ મજાના રંગબેરંગી પતંગિયાઓ છે અને ભમરાઓ છે એ ગુનગુન કરી અને વાતાવરણને છે ઊંઝવે છે ચરવાહા છે એ વાંસળીના સૂર છે છેડી રહ્યા છે તો આવો જે ફરવા આવેલા છે એ લોકો હરેક ક્ષણે કંઈક નવો અનુભવ છે એ પોતે કરે છે કે જાણે કઈ દુનિયામાં કયા જમાનામાં જતા રહ્યા છે એનું પણ એને કોઈ ભાન છે નહીં અને પોતે ત્યાં બીજો કોઈ વિચાર કરી શકતા નથી બસ એ બધું જોવામાં નિહાળવામાં રહે છે ત્યાંની વસ્તીની વાત કરેલી છે વસ્તી કરતી બાત જહાં હે દૂર ખડે વીરાન સે ત્યાંની વસ્તી છે એની વાત કરેલી છે કે ત્યાં છૂટા છવાયા છે એ લોકો પણ રહે છે અમુક અમુક ઇલાકાની અંદર લોકો રહે છે અને અમુક જગ્યા છે એ એમને વિરાન પડેલી છે સુમશાન પડે છે એ બેની વચ્ચે જાણે કે કંઈક વાતચીત થતી હોય એવું એ લોકો છે એ અનુભવી રહ્યા છે કશ્મીરની અંદર છૂટા છવાયા લોકો રહે છે એ જગ્યાએ પોતે જ્યાં રહેતા હોય છે ત્યાંથી આજુબાજુમાં દૂર સુધી ક્યાંય સુધી છે જગ્યાઓ એમનામ સુમશાન પડી છે વિરાન પડી છે છતાં પણ એને પોતાની જગ્યા ઉપર લાગણી છે પ્રેમ છે જાણે એની સાથે કંઈક નાતો છે એવું પોતે છે એ અનુભવી રહ્યા છે ચશ્મે જહાની માની હે ફૂલ જહાં રૂમાની હે ચશ્મે યાની પાણીની વાત કરેલી છે કે ત્યાંનું પાણી છે એ કેવું છે તો કે એકદમ શીતળ છે એકદમ ઠંડુ છે સ્વાભાવિક છે એ પાણી કેવું હોય છે બરફ ઓગળીને આવે છે એ છે તો સ્વાભાવિક છે એ પાણી કેટલું ઠંડુ હોય છે અને વાત કીધેલી છે ફૂલ જહાં રૂમાની હે ત્યાંના જે ફૂલ છે એકદમ મુલાયમ છે તમને વધારે પડતા પ્રમાણમાં ન તમે જોયા હોય એવા ફૂલ પણ તમે છે ત્યાં જોઈ શકો છો સામાન્ય રીતે આપણે અહીંયા ગુલાબ છે એ જોઈએ છીએ અને ઠંડા ઇલાકાના ગુલાબ છે એ પણ પ્રમાણમાં મોટા હોય છે અને વધારે પડતા હોય છે સરસ મજાના છે એ ફૂલ છે અને ફૂલ બધા છે એ કેવા છે તો કે એકદમ મુલાયમ છે રૂમાનિયાની મુલાયમ છે કેવા છે મુલાયમ છે હિલ હિલ કર કહેતે પત્તો સે ચાંદ છુપા હે બદલી મે સ્વાભાવિક છે ત્યાંના જે વૃક્ષો જે છે ફૂલ જે છે એના બધાના પત્તા જે છે પાન જે છે એ હલે છે અને વાદળની અંદર ચાંદ જે છે એ જાણે કે છુપાઈ ગયેલો છે ત્યાંનું વાતાવરણ છે દિવસે અને રાતનું સરસ મજાનું જોવાલાયક હોય છે કે વાદળો છે એ પણ જાણે કે હમણાં જ નીચે આવી જશે દેવદારના વૃક્ષોની અંદર ભરાઈ જાય છે વાદળો છે એ જાણે કે એ બરફનો જે પર્વત જે છે એની ટોચ ઉપર અડી ગયેલા છે આવા વાત આવો નજારો તમને વારંવાર છે ત્યાં જોવા મળે છે ત્યાર પછી કીધેલું છે જલે મેં ખીલી રૂવાઈ હે બજરો કી અંગડાયા હે ચલે શિકારે સંગ મે ચલે હી બાઘો કી પરછાયા હે હવે અહીંયા વાત કરેલી છે પાણીની વાત કરેલી છે કારણ કે આપણને અહીંયા કીધેલું છે નાવો કી નગરી શું કીધેલું છે નાવો કી નગરી અને લોકો જે સહેલાણીઓ જે છે એ ત્યાં ગયેલા હોય છે એ ચોક્કસ પ્રમાણે છે એ પોતે છે એ શું કરે છે તો કે ત્યાં નૌકા વિહાર કરે છે હવે એના તરફ જઈએ તો રૂવાયાની ચાર પંક્તિનો છંદ જેને મુક્તક પણ કહીએ છીએ ત્યાં આવું તમને વારંવાર સંભળાઈ રહ્યું છે ત્યાંની જે નાવ જે છે ને એને શું કીધેલું છે તો કે શિકાર કીધેલું છે શું કીધું છે શિકાર યાની એ નાવ છે એની કંઈક અલગ વિશેષતા છે એ લાંબી છે પ્રમાણમાં કેવી છે લાંબી છે અને વચ્ચે છે એ શું કરેલું છે તો કે છાંયો કરેલો છે નાવની અંદર છાંયડો કરેલો છે એની અંદર લોકો બેસી અને નૌકા વિહાર છે એ કરે છે કશ્મીરની નાવ જે હોય છે એ થોડી અલગ હોય છે કારણ કે ત્યાં સ્વાભાવિક છે ઠંડી છે 12 મહિના હોય છે ઠંડીથી બચવા માટે પણ આવું છે કરવામાં આવે છે હવે એ નાવ છે સરોવરમાં ચાલી રહી છે ત્યારે સરોવરમાં જ્યારે ચાલી રહી છે ત્યારે શું દેખાય છે તો કે કિનારાની બંને બાજુના જે ફૂલ છોડ છે જે કાંઈ છે એનો પણ છાંયો છે એ પડી રહ્યો છે અને એ નદીની અંદર છે નદીનું વાતાવરણ જે છે સરોવરનું જે વાતાવરણ છે બેહદ છે એ ખુશનુમા હોય છે
ખૂબ જ તમને છે મન ભરીને માણવાનું મન થાય કે આ નાવ સતત ને સતત ચાલતી રહે એવું છે એ સહેલાણીઓ છે એ અનુભવ કરે છે એવું પોતે માની રહ્યા છે કે આ જે શિકારા જે છે જે નાવ જે છે કેવી નાવ છે તો કે વચ્ચે છાંયડા વાળી છે એ નાવ ચાલતી હોય અને અહીંયા રૂબાઈયા યાની પોતે છે શું કીધું છે તો કે ચાર પંક્તિનો છંદ યાની મુક્તક એ કોઈક કોઈક ત્યાં આવું તમને ગાતા પણ સંભળાય છે અને એ સરોવરની અંદર નાવ ચાલે છે અને ત્યારે તમને એવો પણ અવાજ સંભળાય આવે છે એટલે નૌકા વિહાર કરવાનો કંઈક અનેરો જ ત્યાં એક આનંદ છે પ્રેમ કથાએ વિહણકી કોણ કહે ગાથા મૂકી ઝેલમ સોઈ તારો વાલે નભકી નીલ મશભરી મે અહીંયા વાત કરેલી છે તમે જેમ હીર રાંઝાની વાત સાંભળી છે ત્યાંની એક છે એ પ્રેમ ગાથા જે છે પ્રેમ કથા છે કોની પ્રખ્યાત પ્રેમ કથા છે તો કે વિલહણની કોની વિલહણની વિલહણ છે એક પ્રેમીનું નામ છે પોતે પોતાની પ્રેમિકાને મળી શકતો નથી અને એને સજા આપવામાં આવે છે જીવતા જ છે જમીનમાં ગાળી દેવામાં આવે છે એવી કંઈક એની વિલહણ છે પ્રેમ કથા છે પોતાની પ્રેમિકાને મળવા દેતા નથી શું કામ તો કે એ પ્રેમી અને પ્રેમિકા છે બંને અલગ જ્ઞાતિના હોવાથી એને બેને મળવા દેતા નથી અને એમના જ્ઞાતિના લોકો જ છે એ બેને અલગ કરી નાખે છે એ બેની જે પ્રેમ કથા છે એ કશ્મીરની અંદર છે ખૂબ જ પ્રખ્યાત છે એની તમને ક્યાંક ક્યાંક ગાથાઓ કથાઓ સાંભળવા મળશે કઈ જગ્યાએ તો કે કશ્મીરની અંદર કોની પ્રેમ કથા સાંભળવા મળશે તો કે વિલહણની કોની વિલહણની વિલહણ છે એ પોતે પોતાની પ્રેમિકાને મળી શકતો નથી અને એને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે એમની જ જ્ઞાતિના લોકો છે એમને મારી નાખે છે એટલા માટેથી તેમની જે પ્રેમ ગાથા છે ત્યાં તમને ક્યાંક ક્યાંક છે સાંભળવા મળશે પછી કીધેલું છે કે જાણે કે તારલાઓ જે છે એ નદીના પ્રકાશ નદીમાં પોતાનો પ્રકાશ પાડે છે તો એ તારલાઓ કેવા લાગે છે તો કે જાણે કે મચ્છરદાની છે તમે બાંધેલી હોય અને પ્રકાશ હોય તો નીચે તમે જુઓ તો નાના નાના છે તમને દોઢ દોઢ જોવા મળે છે એવી જ રીતના અહીંયા મસ્ફરિયાની મચ્છરદાની કીધેલી છે કે ઉપર આકાશમાંથી તારલાઓ જે છે તારલાઓનો પ્રકાશ છે કેના ઉપર પડે છે તો કે નદીમાં પડે છે એનો પ્રકાશ અને એ નદી છે જાણે મચ્છરદાની જેવી લાગે છે ખૂબ જ સુંદર છે એ દેખાય છે રાતના સમયે નદી છે એ જોવી ગમે છે એટલા માટેથી ન જ નૌકા વિહાર ત્યાં લોકો છે એ કરે છે અને શિયાળાના દિવસોમાં કહેવાય છે કે આખી આખી જે નદીઓ છે એ બરફ થઈ જાય છે શું થઈ જાય છે બરફ થઈ જાય છે જામી જાય છે એટલું ત્યાં છે હિમવર્ષા થાય છે બરફ છે એ પડે છે હવે વાત કરેલી છે છેલ્લો છેલ્લી પંક્તિ અમરનાથ કી રાહો મેં શેષનાથ કી બાહો મેં અશ્મિના ધ્વજ ફરહર રહા હે દેવદાર કી છાંઓ મેં મન જિસકા ગંભીર હે વો અપના કશ્મીર હે ત્યાં છે પવિત્ર હિન્દુ લોકોનું પવિત્ર યાત્રાધામ યાની અમરનાથ છે ત્યાં આવેલું છે આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે અમરનાથ ધામ જે છે ત્યાં લોકો છે એ બર્ફવાલા બાબા યાની શંકર ભગવાન જેમના દર્શન કરવા માટેથી જાય છે ત્યાંની એક વિશેષતા એ છે કે ભગવાન ભોલેનાથનું જે શિવલિંગ જે છે શેનું હોય છે તો કે બરફનું હોય છે અને કહેવાય છે કે હરેકના નસીબમાં એ અમરનાથની યાત્રા લખેલી છે નહીં જેને જીવનની અંદર સારા કાર્ય કરેલા હોય અને જે નસીબદાર હોય તે જ ત્યાં જઈ શકે છે બાકી હરેક લોકો ત્યાં પહોંચી શકતા નથી એના દર્શન કરી શકતા નથી તો એ અમરનાથ છે ક્યાં આવેલું છે તો કે કશ્મીરમાં આવેલું છે અને શેષનાગ નામનું જે સરોવર છે એ પણ ત્યાં જ છે એ આવેલું છે હવે કીધેલું છે પશ્મિના ધ્વજ ફરહર યાની પશ્મિન યાની ત્યાંના જે ઘેટાઓ જે છે ખાસ પ્રકારના ઘેટાઓ જે છે એનું ઊન જે છે એમાંથી બનાવીને જે લોકો ઠંડી સામે રક્ષણ મેળવે છે એની વાત કરેલી છે તો એ પશ્ચિમી રાષ્ટ્રધ્વજ જે છે આપણો એ રાષ્ટ્રધ્વજ છે ત્યાં ફરકી રહ્યો છે કારણ કે
એ આપણી સરહદ છે. કહેવાય છે કે ભારત પાકિસ્તાન છે એ બંનેની વચ્ચે શું ચાલી રહ્યું છે, તો કે ઝઘડો ચાલી રહ્યો છે. સેના માટેથી? એ કશ્મીર માટેથી. એટલે સરહદ ઉપર છે એ આપણો રાષ્ટ્રધ્વજ છે, તિરંગો છે એ લહેરાઈ રહ્યો છે, એ સદાયના માટે છે, એમનમ જ છે, એ લહેરાતો રહે. તો એના માટેથી છે એ કોણ ભોગ આપે છે, તો કે આપણા જે વીર જવાનો છે ત્યાં આપણી સરહદની રક્ષા કરે છે. શું કરે છે? આપણા સરહદની રક્ષા કરે છે. અને એ લોકો છે એ ત્યાં રક્ષા કરે છે, એટલા માટેથી ન જ આપણે છે આપણા દેશની અંદર સુરક્ષિત રીતના છીએ, રહી શકીએ છીએ, શાંતિથી સૂઈ શકીએ છીએ. તો એ આપણો તિરંગો છે ત્યાં લહેરાઈ રહ્યો છે. એ ક્યાં કાપડમાંથી લહેરાઈ રહ્યો છે, તો કે અહીંયા કેવું કીધું છે, તો કે પશ્મિના ધ્વજ છે એ ત્યાં ફરકી રહ્યો છે. એક ખાસ પ્રકારનું છે એ કપડું છે એની વાત કરેલી છે. દેવદાર, દેવદાર છે ત્યાંના વૃક્ષો જે છે, મેં તમને કીધું એની જેમ ખૂબ જ પ્રમાણમાં ઊંચા છે. એમાંથી ખાસ પ્રકારનું તેલ બનાવવામાં આવે છે અને બાળકોના રમકડા છે તે બનાવવામાં આવે છે. મન જિસકા ગંભીર હૈ વો અપના કશ્મીર હૈ, દાગ લગે ના દેખો ભારત કી બર્ફીલી પગડી મેં. પોતે છે એ કહે છે કે આ આપણું કશ્મીર છે, આપણું જે કશ્મીર જે છે એકદમ ગંભીર છે, એકદમ શાંત છે, જટિલ પણ છે કે ખૂબ જ મુશ્કેલ પણ છે, કારણ કે બીજા લોકો એને હાસિલ કરવા માગે છે, બીજા દેશના લોકો એને પચાવી પાડવા માગે છે. વીર જવાનો છે એના માટે પણ કીધેલું છે કે જોજો એના ઉપર દાગ લાગે નહીં, આપણો જે કશ્મીર જે છે આપણો જે દેશ જે છે એના ઉપર કલંક લાગે નહીં. એટલા માટેથી વીર જવાનોને પણ કીધેલું છે કે આ આપણા માથાની પગડી, યાની કે જે પાઘડી જે છે એ પાઘડી સમાન છે, એની ઉપર છે દાગ લાગવો જોઈએ નહીં, કોઈ એને છીનવી જવું જોઈએ નહીં. એનું રક્ષણ કરજો અને રક્ષણ કરવાની સાથે સાથે તમે પણ છે તે ધ્યાન રાખજો, તમે તમારું પણ ધ્યાન રાખજો. આવું વીરેન્દ્ર મિશ્ર છે એ કવિ છે એ ત્યાંના લોકોને કહે છે. છેલ્લે ચલો ચલે ફૂલો કી ઘાટી મેં નાવો કી નગરી મેં. ફરી પાછું છે છેલ્લે કહે છે કે ચાલો આપણે ક્યાં જવું છે, તો કે જ્યાં ખૂબ જ ફૂલ છે, એ ઘાટી જે છે એ ઘાટીની અંદર ખૂબ જ ફૂલ છે અને લોકો છે ફરવા માટે આવેલા છે અને એ નાવ નૌકા વિહાર કરે છે એવી જે નગરી છે યાની કશ્મીર છે ત્યાં ચાલો આપણે જઈએ. બાળકો, અહીંયા આપણું કાવ્ય છે તે પૂર્ણ થાય છે. આશા રાખું કે તમને કાવ્ય છે એ સમજાઈ ગયું હશે. થેન્ક યુ. જય મા માતા.